પરિચય માં ભાગ નંબર 2 છેલ્લે આપણે સ્વાધ્યાય 1.1 માં પહેલા પ્રશ્નની માહિતી મેળવી આ જે બીજો પ્રશ્ન આગળ સ્વાધ્યાયમાં અને પહેલા થોડી થિયરી તાજી કરી લઈએ તો છેલ્લે આપણે ભારતીય સંખ્યા પદ્ધતિ અને આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ વિશે અભ્યાસ કર્યો આજે એમાં અલ્પવિરામ કેવી રીતના મૂકવું એને શબ્દોમાં કેવી રીતના લખવું એના વિશે અભ્યાસ કરીશું તો સૌપ્રથમ આપણે ભારતીય સંખ્યા પદ્ધતિ પ્રમાણે કોઈ પણ સંખ્યા લખવી હોય કે શબ્દો કે અંકમાં તો આપણે સ્ટાર્ટ કરીએ કે એકમ દશક સો હજાર દસ હજાર લાખ પછી આવે દસ લાખ કરો દસ કરો બરાબર આટલા સુધી આપણે અભ્યાસ કરવાનો તો આ જે કઈ છે એ ભારતીય સંખ્યા પદ્ધતિ હવે એને આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિમાં જોઈએ તો કે એકમ છે ભારતીય સંખ્યા પદ્ધતિમાં આંતરરાષ્ટ્રીય હોય ને એકમ જ કહેવાય દશકને તો કે દશક જ કહેવાય સો સો હજાર હજાર દસ હજાર દસ હજાર હવે અહીંયાથી બદલાય બરાબર દસ હજાર સુધી ભારતીય સંખ્યા પદ્ધતિ અને આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિમાં કોમન જાવશે હવે આપણે આગળ ભારતીય સંખ્યા પદ્ધતિમાં લાખ કહીએ છીએ દસ હજાર પછી તો આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં એ લાખ ને શું કહેવાશે સો હજાર દસ લાખ એને કહેવાશે મિલિયન આનો ખાસ ઉપયોગ આવશે મિલિયનનો પછી કરોડ તો કે દસ મિલિયન દસ કરોડ તો કે સો મિલિયન બરાબર ફરીથી જો ભારતીય સંખ્યા પદ્ધતિ અને આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ પ્રમાણે દસ હજાર સુધી તો કોમન જ આવશે શબ્દો આગળ લાખ તો એને કહેવાય સો હજાર દસ લાખ એને કહેવાશે મિલિયન કરોડ એને કહેવાશે દસ મિલિયન અને દસ કરોડ તો એને કહેવાશે સો મિલિયન બરાબર તો આપણે આગળ પ્રશ્ન નંબર 2 ની વાત કરીએ કે યોગ્ય રીતે અલ્પવિરામ મૂકો અને સંખ્યા લખો હવે તમને શબ્દોમાં આપેલી છે સંખ્યા એ આપણે સંખ્યા જે છે એને અંકમાં લખવાની છે અને અંકમાં લખ્યા બાદ અલ્પવિરામ મૂકવાનું બરાબર ભારતીય સંખ્યા પદ્ધતિ પ્રમાણે તમારે અલ્પવિરામ મૂકવું હોય તમને કોઈ પણ સંખ્યા આપી હોય માની લો કે સંખ્યા આપેલી છે વાંચીએ આપણે તો પાછળથી જોતા જઈએ એકમ દશક સો હજાર દસ હજાર લાખ એટલે કે ચાર લાખ ત્રેવીસ હજાર આઠસો ચાર આવવાના શબ્દોમાં વંચાય બરાબર પણ ભારતીય સંખ્યા પદ્ધતિ પ્રમાણે આમાં અલ્પ વિરામ મૂકવું હોય આપણે રેગ્યુલર જે મૂકીએ છીએ ભારતીય સંખ્યા પદ્ધતિ પ્રમાણે મૂકીએ છીએ પાછળથી ત્રણ અંક પછી અને પછી બધા બે બે અંક પછી અલ્પ વિરામ મૂકીએ છીએ પણ આ જ વસ્તુ કે ચાર લાખ ત્રેવીસ હજાર આઠસો ને ચાર અને આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ પ્રમાણે અલ્પ વિરામ મૂકવું હોય તો કે આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિમાં પાછળથી દરેક ત્રણ ત્રણ અંક પછી અલ્પ વિરામ આવે આગળ પછી એક અંક વધતો હોય બે અંક વધતો હોય ત્રણ અંક વધતા હોય કે જોવાનું નથી ત્રણ ત્રણ અંક પછી અલ્પ વિરામ મૂકી દેવાના બરાબર તો જોઈએ આપણને શબ્દોમાં આપેલું છે એને આપણે અંકમાં લખીએ અને અલ્પ વિરામ મૂકીએ જો પહેલી સંખ્યા તોતેર લાખ પંચોતેર હજાર ત્રણસો સાત હવે આને આપણે અંકમાં લખવાનું પાછળથી સ્ટાર્ટ કરીશું જેથી કરી ભૂલ પડે નહીં છેલ્લે જો કેટલા પેલા છે ત્રણસો સાત પેલા આપણે અંકમાં લખી નાખીએ જોજો ત્રણસો સાત આગળ શું કીધું કેટલા હજાર પંચોતેર હજાર લખી નાખીએ પંચોતેર હજાર ને કેટલા લાખ તોતેર લાખ તોતેર લાખ હવે આને એક વાર તૈયારી કરી લઈએ કમ્પ્લેટ છે ને એકમ દશક સો હજાર દસ હજાર લાખ ને દસ લાખ એટલે થઈ જાય તોતેર લાખ પંચોતેર હજાર અને ત્રણસો ને સાત બરાબર હવે આ વસ્તુ જે કઈ છે ભારતીય સંખ્યા પદ્ધતિ કે આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ તો કે ભારતીય સંખ્યા પદ્ધતિ એમાં આપણે અલ્પવિરામ પણ મૂકવાનું છે તો ભારતીય સંખ્યા પદ્ધતિમાં પહેલા પાછળથી ત્રણ અંક પછી અને
અને પછી બે બે અંક પછી અલગવિરામ મૂકા તો પાછળથી પહેલા 3 અને પછી 2 થઈ ગયું 75,75,307 બીજી રકમ જોઈએ 9,05,41 9 કરોડ તો ટૂંકમાં 13 લાખ છે એટલે કે 10 લાખ કહેવાય ને એની આગળ કરોડ આવે તો આના કરતા એક અંક આપણે વધુ મૂકવો પડશે પાછળથી આપણે લખવાનું ખાસ યાદ રાખજો 9,05,41 તો પહેલા કેટલા લખશું 41 પણ પાછળ કેટલા અંક આવવા જોઈએ 3 અંક તો આગળ શું મૂકવું પડશે 0 ભારતીય સંખ્યા પદ્ધતિ છે તો અલ્પવિરામ સાથે સાથે મૂકતા જઈએ કેટલા લાખ 5 લાખ તો હવે આ જે વચ્ચે બે સંખ્યા આવે એ તો 10,000 વાળી આવશે ને 1000 ને 10,000 આગળ આવશે 5 લાખ તો આ થઈ ગયા 5,41,000 થયા 5,41,000 આપણે તો 9 કરોડ કરવાનું 5 લાખ પછી આવશે લાખ પછી 10 લાખ અને પછી કરોડ આવે તો જુઓ હવે થઈ ગયા એકમ દશક 100,000 10,000 લાખ 10 લાખ કરોડ 9,05,41,000 ભારતીય સંખ્યા પદ્ધતિ છે તો પહેલા પાછળથી 3 પછી 2 2 અંક પછી અલ્પવિરામ મૂકાય બરાબર આગળ જોઈએ ત્રીજી રકમ 7,52,21,302 આપણે લખવાનું ક્યાંથી સ્ટાર્ટ કરવાનું પાછળથી કેટલા છે 302 3 અંક છે કઈ પ્રશ્ન જ નથી તો આ 302 અલ્પવિરામ મૂકતા જઈએ કઈ પદ્ધતિ છે ભારતીય સંખ્યા પદ્ધતિ પહેલા 3 ને પછી 2 302 કેટલા હજાર 21,000 આ 21,000 બરાબર કેટલા લાખ 52 લાખ અહીંયા 52 લાખ અને કેટલા કરોડ 7 કરોડ આ થઈ ગયા 7 કરોડ જોઈએ એકમ દસ 100,000 10,000 લાખ 10 લાખ કરોડ 7,52,21,302 આગળની રકમ જુઓ 58 મિલિયન મિલિયન શબ્દ આવ્યો કઈ પદ્ધતિ આવી આંતરરાષ્ટ્રીય પદ્ધતિ 58,423,202 હવે આપણે આ અંકમાં લખવું છે તો મિલિયન એટલે કેટલા લાખ 10 લાખ થશે ને એટલે કે 58 મિલિયન તો આગળ કેટલા આવશે 58 આપણે લખવાનું ક્યાંથી સ્ટાર્ટ કરવાનું પાછળ કેટલા છે 202 તો લખી નાખું પાછળથી અલ્પવિરામ આપણે છેલ્લે લખશું 202 કેટલા 1,423,000 કેટલા 423 અંકિત 423,000 બરાબર અને 58 મિલિયન તો એ 58 હવે આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ પ્રમાણે અલ્પવિરામ મૂકવાનું છે તો બધાય પાછળથી 3 3 અંક પછી આ 3 3 અંક પછી હવે આને આપણે ભારતીય સંખ્યા પદ્ધતિ પ્રમાણે વાંચવું હોય તો એકમ દશક 100,000 10,000 લાખ 10 લાખ અને કરોડ 5,84,23,202 એવું બન છે પણ મિલિયન માં કર્યું છે મિલિયન મિલિયન એટલે 10 લાખ એટલે કેટલા મિલિયન છે 58,423,000 અને કેટલા 202 ખબર પડે આગળ કઈ પદ્ધતિ છે રકમ વાંચો 23,30,010 23,30,010 કઈ પદ્ધતિ આવે ભારતીય સંખ્યા પદ્ધતિ લખવાનું ક્યાંથી સ્ટાર્ટ કરવાનું પાછળ કેટલા 1,010 30,010 તો પહેલા તો આપણે 10 મૂકવા પડશે ને 0 10 કરે ભારતીય સંખ્યા પદ્ધતિ એટલે 3 પછી 2 2 2 કેટલા 1,030,000 તો આ 30,000 30,010 થઈ ગયા કેટલા લાખ 23 લાખ જોઈ લો એકમ દશક 100,000 10,000 લાખ 10 લાખ 23,30,010 બરાબર ખ્યાલ આવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 3 આમાં તમને રકમ તો આપેલી છે બરાબર તો આપણે શું કરવાનું છે આને અલ્પવિરામ મૂકવાના દીધેલા છે પહેલા તો એની જે કઈ સૂચના આપી છે એ સૂચના આપણે જોઈએ કે અલ્પવિરામ યોગ્ય રીતે મૂકો અને ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં લખો તો અલ્પવિરામ તમારે આમાં મૂકવું હોય ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં આપણે અલ્પવિરામ મૂકવાનું છે તો ભારતીય સંખ્યા પદ્ધતિમાં પાછળથી 3 અને પછી 2 2 2 અલ્પવિરામ મૂકી દઈએ બરાબર હવે આને આપણે શબ્દોમાં લખવાનું છે એકમ દશક 100,000 10,000 લાખ 10 લાખ અને કરોડ કેટલા કરોડ
બરાબર ખબર પડે આગળ જોઈએ બીજી રકમ ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ આઈ આખો બંધ કરી પાછળ થી ત્રણ અને પછી બે શબ્દોમાં લખવાનું છે એકમ દશક 100 1000 10000 લાખ 10 લાખ કેટલા લાખ થશે 85 85 લાખ કેટલા હજાર 46000 અને કેટલા 283 બરાબર ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ પાછળ થી ત્રણ પછી બે 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 અલ્પવિરામ જોઈ લઈએ એકમ દશક 100 1000 10000 લાખ 10 લાખ અને કરોડ એટલે કે કેટલા કરોડ 9 કરોડ કેટલા લાખ 99 લાખ અને કેટલા છે પાછળ બધા ગીંડા છે છેલ્લે છે 46 9 કરોડ 99 લાખ 46 બરાબર ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ 3 2 2 9 કરોડ 84 લાખ 32000 701 9 કરોડ 84 લાખ 32000 ને 701 બરાબર આ વાત થઈ ભારતીય સંખ્યા લેખન પદ્ધતિની આગળ છે પ્રશ્ન નંબર 4 આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ તો આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં તમારે અલ્પવિરામ મૂકવું હોય તો પાછળથી બધાય કેટલા કેટલા અંક પછી 3 3 અંક પછી તો બધાયમાં પહેલા આપણે અલ્પવિરામ મૂકી દો એ 3 3 અંક પછી બરાબર અલ્પવિરામ મૂકી દીધા કઈ પદ્ધતિ થઈ ગઈ આંતરરાષ્ટ્રીય પદ્ધતિ હવે એને આપણે શબ્દોમાં લખવાનું છે જોઈએ એકમ દશક 100 1000 10000 10000 સુધી તો કોમન જ હતું બે માં આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ અને ભારતીય સંખ્યા પદ્ધતિ માં 10000 પછી આવશે લાખ 10 લાખ કરોડ તો કરોડ આવું કોઈને આપણે શું કહેતા કરોડ ને મિલિયન માં વાપરતા 100 મિલિયન બરાબર તો આ કેટલા મિલિયન થશે 78 મિલિયન 92921000 કહેતા ને એવું એટલે કે જો 78 મિલિયન કેટલા હજાર લખશું તો કે વચ્ચે ત્રણ અંક છે કેટલા 921000 921000 ને છેલ્લે કેટલા છે 92 જોજો 78 મિલિયન 921000 અને 92 બીજું જો આપણી જે ભારતીય સંખ્યા પદ્ધતિ પ્રમાણે વાંચવું હોય તો એકમ દશક 100 1000 10000 લાખ અને 10 લાખ બરાબર તો કે 74,52,283 એવું છે પણ આને આપણે ભારતીય સંખ્યા સોરી આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ પ્રમાણે લખવું છે તો કેટલા મિલિયન લખાશે 7,452,000 અને 283 એટલે કે 7,452,000 અને 283 283 બરાબર આગળ જુઓ કેટલા મિલિયન લખાશે 99,985,102 ખ્યાલ આવે 99,985,000 102 અને છેલ્લું તમે કહેશો કેટલા મિલિયન 48 મિલિયન 49,831 48 મિલિયન કેટલા હજાર 49,000 અને 831 બરાબર તો અહીંયા આપણે સ્વાધ્યાય 1.1 પૂરું થાય છે બરાબર
તો આખો સ્વાધ્યાય ને તમારે તમારી જે નોટ બનાવી છે એમાં આખો સ્વાધ્યાય રકમ લખીને જાતે ગણવાનું છે બરાબર જે કઈ પ્રશ્ન હોય એ તમે પછી પાછળથી પૂછી શકો